વિજાપુર કોર્ટનો ચુકાદો આવ્યો. અકસ્માતના કેસમાં આરોપીઓનો છુટકારો. વિજાપુરમાં 9 વર્ષ પૂર્વે રણછોડપુરા ગામ પાસે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચિરાગ પટેલ તેમજ વિક્રમ પટેલ સામે રઠોડ રાઠોડ અમરસિંહે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ પોલીસ કોન્સ્ટેબલ હર્ષદભાઈ બારોટને અકસ્માતની તપાસ સોંપાઈ હતી. જે કેસ બીજા એડહોક ઓડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વાયકે ખાંડની અદાલતમાં ચાલી જતા જેનો ચુકાદો આવતા, જેમાં ફરિયાદ પક્ષે અને આરોપી પક્ષે વકીલોની ચાલતી દલીલોમાં તપાસ કરતા પોલીસ કર્મચારીએ ખોટી તપાસ કરી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી તરફથી હાજર રહેલા એડવોકેટ સંજયભાઈ બારોટે દલીલમાં રજૂ કરેલા પુરાવા અકસ્માતના બનાવની તપાસ કરતા કોન્સ્ટેબલ હર્ષદ બારોટ દ્વારા તપાસ ખોટી કરવાનું સામે આવતા કોર્ટ પોલીસે કોન્સ્ટેબલ હર્ષદભાઈ બારોટ સામે ખાતાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપતા બીજા એડહોક ઓડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વાયકે ખાંડ દ્વારા હુકમ કર્યો હતો, તેમજ તપાસ કરતા પોલીસ કોન્સ્ટેબલ હર્ષદભાઈ બારોટને 1000નો દંડ કરાયો હતો. આરોપી તરફે એડવોકેટ તરીકે સંજયભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર. વિજાપુરના રણછોડપુરા ગણેશપુરા રોડ ઉપર આશરે 8-9 વર્ષ પહેલા એક એક્સિડન્ટનો બનાવ બન્યો હતો, જે કેસ વિજાપુર કોર્ટમાં નામદાર વાયકે ખાંડ સાહેબની કોર્ટમાં ચાલી જતા વાયકે ખાંડ સાહેબે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. એ દરમિયાનમાં અમારી દલીલ એવી હતી કે જે તે જગ્યા ઉપર કોઈપણ પ્રકારનો અકસ્માત થયો નહોતો, આરોપી તરીકે બળતી વ્યક્તિ એક નિર્દોષ વ્યક્તિ સામે સમગ્ર કેસ ચલાવવામાં આવ્યો છે, જે વસ્તુને પણ પુરાવાનું બળ મળતા નામદાર કોર્ટે તપાસ કરતા પોલીસ અધિકારીને 1000 રૂપિયા દંડ કરેલો છે, તેમજ DSP કચેરી થ્રુ એના સામે ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.